અમારા માણસો વાટવા જાય. સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાયની. આજે મારે મોડું થેકું થોડા તોડ તાકે રહ્યો તાળે ધોળે ધોળે લગભગ. આજે હાજી ગરબી રમવા ગઈ હતી માયા ની લેન ગાતા ગરબી રમવા, ને 11:30 વાગે 11:30 વાગે મારી દીકરી આવતી રહી હતી, બોલી કે મારે હુએ જવું. પછી 12 વાગે હુતી ને પાછા 2 વાગ્યા તો તા એ બાઈ શરદી જરીક વધારે હુતી હતી, હા નોલ નહોતી લે હકતી. આજે આખી રાત હુતી ને 2 વાગે સવાર હુતી કિસ કિસ કરી આજ રાખી હતી. પછી મોડું થેકું જરાક વારી 5:30 વાગે જોકે ઉઠી હતી, પણ પછી વિમાન ને ઉતારતી જરાક સાન પાણી ને કરવા જોઈએ ને પાછા વેલા મોડું થાય ઉઠવામાં, ને જરીક મોડું થાય કોઈ બીન વાટવા વહી ગઈ. ને બસ જો મારે વાટવા જાઉં, હું જરીક માયા ને રાબ કરતી હતી હીરો, તો પાછા બીજા મહેમાન આવ્યા હતી એને હારું શા કર્યો. પાછો તો ભીમોભાઈ ઉઠ્યા હતી એને હારું શા કર્યો. જરાક મોડું થાય કું મારે, ને બસ જો વાટવા જાઉં અને ઢાકલા જેવું થઈ જાય. કારક કારક વાદળું આડું આવે જાય ને, તે જરીક ઢાકલા જેવું થઈ જાય હતી. વાદરા જેને કીધું ઘર માંથી બેહવાના હોય ઉતરવાના હોય એવું લાગે. બસ લટાણે તે ઘડીક તડકો થાય ને ઘડીક વરે હીરું થાય ડુંગરમાં. જો આગલા ડુંગરમાં હીરું છે ને પાછલામાં તડકો છે. અમાર માણસો વાટવા જાય, 3 ભારી વાટલી હતી ને 2 ભારી વાટવાની છે. આખરી શિયાળા ની 2-2 3-3 બથડીઓ આવી છે વઢાઈ જાય. અમારે માંડવી જે થોડીક કાશેરી છે, થોડીક વાર લાગી છે ઉપાડવામાં. અમે દીવું હે તે આવે કે કામ થાય વાત જોઈએ. અમારે પાડોહી ની પાકે ગઈ આંબાનો બગીચો હે, એમાં કાલે ઉપાડી માંડવી હારી છે. એની વેલેરી ઉતરી એટલે ઉપાડી લીધી, આજ ભેગી કરી લીધી. આ થોડી ખેતામે ઉતરી દઈએ હવે, એની પાકે ગઈ માંડવી. મેં જીવું હે તે મેં આવે જાય તો પછી નક્કી થાય તો અમે ઉપાડી લઈએ. જોકે અડધી પાકી, અડધી તો જે કાશી છે એની તો વાર લાગી છે, ખડ બળ વધાઈ ગયું. ખડ વાટે મેં વૈગા ટાણા હાઈનના 8:30 જેવું થયું. અમારે જવાનું છે અમારા ગામમાં ગરબી કરવા, અરે મારે જવાનું હોય. પછી મારા કાકાનો છોકરો કહેતો હતો આવવાનું, ને મારા બે ભત્રીજા કહેતા હતા આવવાનું. ચાલો આજ ઘૂમરો મારે આવીએ ત્યાં. અમારી વાડીથી ગામ થાય 3 કિલોમીટર સેટું થાય, અને પાછી અમે આ ગરબી કરીએ. ખોડિયારાયન મંદિર હતી, ઘણા ટાઈમથી આ ગરબી કરીએ હતી. કહો કે ગામમાં ગરબી કરવા પૂગતા ને, પછી એવા આ કરતા હોય એટલે ગામમાં ન પૂગે શકીએ ગરબી કરવા. એટલે હોય તો આજ તમને હે ને ગામની ગરબી દેખાડી હું. ગામનો સોરો હે, એમાં ઠાકોરજીનું મંદિર છે.
Oh,
પરસાદી ચાલુ છે. અમારે ગામમાં છે ને નોરતામાં નવી નવ દી પરસાદી ચાલુ જ હોય, કાયમ એક ન હોય, કાયમ અલગ અલગ પરસાદી હોય. તારા મામા ની ખાસ જરૂર છે? ખાસ મારા મામા ની જરૂર, મેં તો નથી ખબર વાત થઈ. 100% ધ્યાન નહીં આપ દેવાનું.